નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ. અંદર આજે આપણી સાથે છે અતિથિ કાર્યક્રમમાં મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા. ગોરધનભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. ગોરધનભાઈની ઓળખાણ એક એવી વ્યક્તિ તરીકે ઊભી થઈ ગઈ છે કે અન્યાય સહન કરતા નથી. ગોરધનભાઈ એક એવું વ્યક્તિત્વ કે જે હોય મોઢે કહી દે છે, છતાં પણ જે મનમાં રાખવું હોય તો રાખે જ છે. ગોરધનભાઈનો આ વિશેષ સ્વભાવ કોની અસરથી આ બન્યો છે? કોની દેન માનો છો આ સ્વભાવમાં? સ્વભાવ અથવા તો જીવન છે તો મા બાપની દેન હોય છે, અથવા પરંપરાથી આવતા જે કંઈ સંસ્કાર છે, જે પરિપાટી છે એની દેન હોઈ શકે. અને એવા કેટલાક ઘટનાઓ અને પ્રસંગોમાંથી પસાર થવાનું થાય જ્યારે માણસે, ત્યારે સૌથી વધુ જો કોઈને કોઈ શીખવતું હોય તો એ સંજોગો છે. અને સંજોગો જે માણસનું ઘડતર કરે છે એ કદાચ કોઈ શાળા કે મહાશાળા કરતી નથી. એટલે જિંદગીમાં એટલા બધા ચડાવ ઉતાર આવ્યા, જોયા, અનુભવ્યા, એમાંથી એક સંઘર્ષમાં જીવવાનું જાણે નક્કી જ કર્યું હોય. પહેલાં ક્યારેક કોંગ્રેસ સામે કર્યો છે, એની પહેલાં જીવન જીવવા માટે, શિક્ષણ માટે કે ભરણ પોષણ માટે ગામડામાંથી બહાર નીકળીને આખી દુનિયા સામે જ્યારે સંઘર્ષ કરવાનો આવ્યો છે, ત્યારે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ બરાબર સામે આવ્યો છે. હા, ગોરધનભાઈ, આપે બહુ સરસ એક વાત કરી કે જીવનના અમુક મૂલ્યો અથવા સિદ્ધાંત અથવા તો જીવનશૈલી એવી હોય છે કે જ્યારે કોઈ પણ શાળા કે મહાશાળા એ શીખવાડતી નથી, સંજોગો શીખવાડે છે. પણ મારે વાત કરવી છે શાળાકાળ દરમિયાનના અમુક પ્રસંગોની. આપે વાત કરી કે શાળા, એક ઉચ્ચ અભ્યાસ પણ આપે કર્યો. શાળા સમયના કોઈ અનુભવો? એ સમયે કદાચ એટલું શું શિક્ષણ માટેની અવકાશ હતા કે ખરેખર સંઘર્ષ કરીને એ શિક્ષણકાળ આખો પૂરો કર્યો? આપે આપને કહું, આ એક એવી ઘટના છે કે હું જે ગામ ગારિયાધર તાલુકામાં ઠાંસા કરીને એક નાનકડું ગામ, જી 6 ધોરણથી વધારે ત્યાં વર્ગો નહીં, 7મા ધોરણમાં બીજા ગામ જવાનું, 8મામાં બીજા જવાનું, હાઈસ્કૂલમાં બીજે જવાનું, કોલેજમાં કંઈ ત્રીજે જ જવાનું. એ જમાનામાં શિક્ષણનું સ્તર એટલું બધું ગામડામાં નીચું કે આગળ કોઈ ભણેલા નહીં, આંગળી કોણ ચીંધે. અને એવા સંજોગોમાં જ્યારે મા બાપ અને પરિવાર બધું અભણ હોય ત્યારે આપણને રસ્તો કોણ બતાવે? જી, બિલકુલ સાચી વાત છે. અને એવા વખતે અમે લોકો એક ખેડૂત પરિવારમાંથી 6ઠા ધોરણથી 12 ભણીને તાલુકાના બીજા મોટા ગામમાં, ત્યાંથી ગારિયાધારમાં ભણ્યા હોઈએ, ક્યારેક હોસ્ટેલમાં બોર્ડિંગોમાં રહ્યા હોય, કદાચ ભાખરી ભેગા કોલસાઈ ખૂબ ખાધા હશે, સીધા ફેંકીને તાવામાંથી આવ્યા હોય, તો ક્યારેક ફી ભરવાના પૈસા પણ ના હોય, નોટિસ બોર્ડમાં નામે આવે. આ બધા અમારા પ્રસંગો છે. જી, પણ એમાંથી એક સંઘર્ષ, જીવન માટેનો, શિક્ષણ માટેનો જે સંઘર્ષ કર્યો એણે મારું તો ખૂબ ઘડતર કર્યું છે. નહીં નહીં, આપે કીધું કે ફી ભરવાના, પણ કદાચ એક એવો સમય કે જ્યારે પૈસા નહોતા. કોઈ કોઈ કોઈક એવો પ્રસંગ ગોરધનભાઈ કે જે ખરેખર એ જૂના દિવસો યાદ કરીએ તો લાગે કે ઓ માય ગોડ, કદાચ અત્યારની જનરેશન જે ગોરધનભાઈ ઝડફિયાને ઓળખે છે કદાચ એને ખબર નથી કે આ સંજોગ. ઇવન હું પરિવારની પણ વાત કરું, કદાચ પરિવારજનોને પણ અત્યારે જે કદાચ નેક્સ્ટ જનરેશન આપની જીવી રહી છે, કદાચ એ લોકોને અણસાર નથી કે ગોરધનભાઈએ આ દિવસો પણ કાઢ્યા હતા. કોઈ એક એવો પ્રસંગ કે જ્યાં આપણને પોતાને ફીલ થયું કે આ પૈસાના કારણે મારે આ સાંભળવું પડે છે? એવા પ્રસંગ કહું આપને. હું સાયન્સ કોલેજમાં સુરત હતો, પીટી સાયન્સ કોલેજ ઓફ, એ સાયન્સની અમારી કોલેજ, અને અમારા પ્રિન્સિપાલ એ વખતે સીએમ દેસાઈ સાહેબ, ખૂબ લાગણીનો સંબંધ. અને હું સ્કોલર પણ હતો, પણ એક ટાઈમ હીરા ઘસવાના અને એક ટાઈમ ભણવાનું, ઓકે, અને છતાંય ડિસ્ટિંક્શન લાવવાનું. હવે પગાર થયો નહીં એ ટાઈમે, નોટિસ બોર્ડમાં નામ આવ્યું કે ફી ભરી જાવ નહીં તો પરીક્ષા બેસવાની.
तो प्रिंसिपल साहब ने बात करे मैं सब आवेश जे मन के बेटा हूं चिंता करे हूं बर्देश ओके तो ये गुरु अने ये शिष्य आजे नथी पछी इमरजेंसी में हमने कोई बोलवा ना दे એટલે અમે શું કરીએ કે વક્તૃત્વ સ્પર્ધા એવી કરીએ કે જેમાં આવા વિષયો સરકાર વિરુદ્ધ 20 મુદ્દા હોય ઓકે ઓકે અને પાંચ સરકારની તરફેણમાં હોય પોલીસ જોવે પણ પકડી શકે નહીં તો એ જે સંઘર્ષ અમે લોકો કર્યો ખાસ કરીને ગામડામાં જ્યાં છાપું ના આવતું હોય એની સામે દુનિયાના સંઘર્ષમાં ઊભું રહેવાનું અને ખાસ કરીને જાતે કમાઈને 5-7 વર્ષ ભણવાનું માસ્ટર ડિગ્રી સુધી માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કર્યું ડિપ્લોમા માર્કેટિંગ મેનેજમેન્ટ કર્યું સારા વયમાં જોબ મળ્યો ત્યાં સુધી જે અમે સંઘર્ષ કર્યો છે અને એવું કહી શકાય કે એ સંઘર્ષ હવેના બાળકોને કદાચ જેને નથી કરવો પડ્યો વર્ધનભાઈ એક સ્પેસિફિક આપે કોલેજની વાત કરી પરંતુ એક એવો પ્રસંગ મારે જોઈએ છે કે જ્યાં ખરેખર શરમ આવી હોય ક્ષોભજનક સ્થિતિમાં આવ્યા હોય એવો કોઈ પ્રસંગ કે ખરેખર એમ ફીલ થાય કે બોસ આ ક્ષણ તો હું નહીં જ ભૂલું ક્યારે ગુસ્સો પણ આવ્યો હતો પરંતુ પરિસ્થિતિ એવી હતી સંજોગો એવા હતા કે જેમાં ગોરધન જડફિયા કંઈ કરી શકે એવા નહોતા એવો ઇન પર્ટિક્યુલર તો કોઈ પ્રસંગ યાદ નથી પણ મારી સાથે એક મિત્ર હતા મોહનભાઈ ટાંક પોરબંદરના આજે પણ એ ભાવનગરમાં છે જ વાંચવાના બહુ શોખીન અમે બંને માસ્ટર ડિગ્રી કરતા એને એટલો બધો શોખ કે જેને એની પાસે જે પૈસા હોય એના પુસ્તકો લઈ લે ઓકે એમાં થોરો મહાત્મા ગાંધી વાલ્ડન સરોવર અને એ રાંદેરની ઝૂંપડપટ્ટીમાં વિદ્યાર્થી કાળમાં અક્ષર જ્ઞાન આપવાનો પ્રોગ્રામ ઓકે 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 પહેલેથી એમના અંદરથી શોખ કે મારી પાસે છે હું લોકોને વેચું એની સાથે અમે જોડાયા તો એને જ્યારે નોકરી લેબર ઓફિસર તરીકે લાગ્યા અને એણે જે સંઘર્ષ કર્યો એક લેબર ઓફિસર તરીકે કામદાર માટે ત્યારે એને નોકરીમાંથી કાઢી મૂક્યાને મને જે વાત કરી કે માલિક આવી રીતે કાઢી મૂકી શકે ત્યારે મને શિક્ષણ પ્રત્યે એટલી બધી નફરત આવી ગઈ હતી કે આટલું બધું ભણ્યા પછી માસ્ટર ડિગ્રી માણસે લીધા પછી કોકની ગુલામી કરવાની તો કમસે કમ એ સ્થિતિ ભણેલા માણસો અને ભણેલા માણસો જે સ્વાભિમાનથી જીવવા જોઈએ અભણ પણ જીવવા જોઈએ એ સ્વાભિમાન હણાતું જ્યારે જોઈએ ત્યારે મને એકદમ એ ફીલ થયેલું ગોધનભાઈ આપણે બહુ સરસ વાત કરી કે પહેલાં જેવા ગુરુ અત્યારે નથી અહીંયા સીધો સવાલ કે બિલકુલ ગોરધન ઝડફિયાને કદાચ કોઈ માર્કેટિંગ પર્સન તરીકે ઓળખતું નથી હીરા ઘસતા હતા ગોરધનભાઈ એ પણ કદાચ અત્યારે બહુ જ અમુક લોકોને ખ્યાલ છે રાજકીય ગુરુ આપે કીધું કે શૈક્ષણિક ગુરુ પહેલાં હતા એવા નથી કોણ એવા રાજકીય ગુરુ કોણ એવા આદર્શ જેને જોઈને ગોરધનભાઈ રાજકારણમાં પ્રવેશ થયો સાચા અર્થમાં જોઉં તો હું રાજકારણનો પહેલેથી જીવ હતો જ નહીં હું તો એક માર્કેટિંગનો માણસ જેને પ્રોફેશનલ કહી શકાય એવા પ્રકારનું પણ સંઘ સાથેના મારા 75થી જે સંબંધોને સંપર્કને કારણે વિશ્વ હિન્દુ પરિષદ બાકીના બધા એમાં મેં કેટલાય લોકોને પોતાનું જીવન રાષ્ટ્રએ સ્વાહા કરતા જોયા આજીવન બ્રહ્મચારી પ્રચારક વ્યવસ્થા શુલ્ક નહીં લેવાનું પગાર નહીં લેવાનું એ બધી જે ઘટનાઓ હતી રાષ્ટ્રવાદથી પ્રેરાઈને એમાં વ્યક્તિ કરતાં વ્યવસ્થા પ્રત્યે મારું ખેંચાણ વધ્યું અને એ વખતે નાનાજી દેશમુખનો પણ ખૂબ પ્રભાવ કુશાભાઉજી ઠાકરે જેવા બીજેપીમાં ઇવન અટલજી જેવી વ્યક્તિ એને કારણે અમે લોકો ખેંચાયા આજે સ્થિતિ એવી છે કે દીવાદાંડી જ ન રહી જેને કારણે અમને અમારી જાતને હોમી દેવાનું મન થયું જુવાની હોમી દેવાનું મન થયું ઘર બાર જોયું ને જુવાની ક્યાં ગઈ ખબર નથી છોકરાનો 10મામાં ક્યાં નંબર આવ્યો 12મામાં ક્યાં ખબર નથી ક્યાં એ લોકો ભણ્યા એનું એડમિશન લેવા ગયા નથી એ એક જ કારણ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોનું જે પંચનિષ્ઠાને એકાત્મ માનવ દર્શન એમાંય ખાસ કરીને આખી આ વ્યવસ્થા જેણે રાષ્ટ્રએ સ્વાહા કર્યું
એમાં અમે ખેંચાયા. એમાં ખેંચાવાના કારણે અમે ભૂલી ગયા અમે ગરબાર ક્યાં છે. આજે મારા દુઃખ માટે મારું દુઃખ એ છે કે એવી કોઈ વ્યક્તિ રાષ્ટ્રની આખી ક્ષિતિજમાં નથી કે જે પ્રેરણા આપી શકે. એવી ન તો કોઈ જીવંત વ્યવસ્થા છે. હા, છે માત્ર વિચારો એમના જીવનના, સરદાર સાહેબના હશે, સ્વામીજીના, વિવેકાનંદજીના વિચારો પડ્યા છે, પણ વ્યક્તિ ભારતના આખી ક્ષિતિજમાં રાજનીતિના ક્ષેત્રમાં કોઈ એવી નથી રહી. એટલે આ બધા વહાણ હલેસા મારતા મારતા ક્યાં જશે? દિશા વગર અત્યારે તે લોકો સફર કરી રહ્યા છે તેવું અમને લાગી રહ્યું છે. સમય થયો છે વિરામનો, આ જ વિષય પર વાત કરીશું એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, અતિથિમાં વિરામ પછીની વાતો ગોરધનભાઈ ઝડફિયા સાથે. વિરામ બાદ ફરી એક વાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. ગોરધનભાઈ, આપે બ્રેક પહેલા કીધું તે પ્રમાણે કે એક પણ વ્યક્તિ, જીવંત વ્યક્તિ એવી નથી કે જે કોઈ દિશા સૂચન કરી શકે, માર્ગદર્શન આપી શકે. અને કદાચ એ જ ખાલી પૂરવા માટે આપે પોતાની પાર્ટી ચાલુ કરી, દેટ મીન્સ યુ વોન્ટ ટુ ટ્રાઈડ યોર સેલ્ફ, કે આપ એક વ્યક્તિ એવા છો કે જે અત્યારની રાજનીતિને એક નવી દિશા આપી શકે. કદાચ કોકને ખરાબ કહીને પોતાને સર્ટિફાઈડ કરવાનો આ વાક્ય તો નહોતું આપનું? ના, એવું એટલા માટે નથી કે જો મારે ગોઠવાવાનું જ હોત તો ગોઠવાઈ જ ગયો હોત. મેં ના પાડી છે મારે આ વ્યવસ્થામાં મંત્રી નથી થવું. રહી વાત સત્તાની, હું પોતે માનતો હતો કે સત્તા પરિવર્તન એ પ્રશ્નનો ઉકેલ નથી. ઓકે, વ્યવસ્થા પરિવર્તન એ જ આ પ્રશ્નનો ઉકેલ છે, એ મારું પોતાનું માનવું છે. હું ખોટો પણ હોઈ શકું, આજે પણ હું માનું છું કે એક્સ પાર્ટીને કાઢીને વાય આવશે તો શું પ્રશ્નો મટી જશે? મેં આખી સરકારને બહુ નજીકથી જોઈ છે. એમાં સ્પાન ઓફ હાયરાર્કી છે, ટેબલ ટર્નિંગ છે, લેથાર્જી છે, તુમાર શાહી છે. આ બધાની વચ્ચે સામાન્ય માણસ ક્યાં? કોના માટે સરકાર બને છે? કેન્દ્રનું મેં આખું બજેટ જોયું, જોતો રહું છું. આમાં ગરીબ, ખેડૂત કે સામાન્ય માણસ, જેને કોમન મેન કહીએ છીએ, એની ઇન્ફ્લુઅન્સ કેટલી આ બનાવવામાં? રાજ્યના પણ જે બજેટો મહાકાય બને છે. ગોધમભાઈ, આપે આપે એક એક અગેન વાત આવું છું કે જે આપે હમણાં જ કીધું કે મેં એટલા માટે જ મંત્રી પદ ન સ્વીકાર્યું. મારો સીધો સવાલ જે હજી સુધી, કારણ કે આ કાર્યક્રમ બિલકુલ અંતરંગ વાતો કહેવા માટે જાણીતો છે, ખૂબ જ ખુલ્લા દિલે આપ જેવા બોલ્ડ સ્વભાવના અતિથિઓ જ આ કાર્યક્રમમાં આવે છે, મંત્રી પદ માટેની જ્યારે આપનું નામ આવ્યું, કહેવાય છે કે એની પહેલાં ક્યાંક એક ફોન આવ્યો હતો આપને, શું ઘટના બની કે ના પાડી? નહીં, રાત્રે 1:30 વાગે મુખ્યમંત્રીશ્રીનો ફોન આવ્યો હતો. મન બન્યું નહોતું ત્યારે. મેં કહું સારું, બીજો શબ્દ હું બોલ્યો નથી. મને પોતાને એવું લાગ્યું કે મારે આ સરકારમાં નહીં જવું જોઈએ, એ મારો પોતાનો નિર્ણય. રાત્રે મુખ્યમંત્રીશ્રીનો ફોન આવે છે કે આપને મંત્રીમંડળમાં સમાવવામાં આવે. મેં કહ્યું સારું, વિચારીશ. મેં એમ નથી કીધું આપનો આભાર માનું છું, સારું થયું. હું પોતે એક પઝલમાં હતો. મને કહ્યું ત્યારે પણ અને ત્યાર પહેલાં પણ. હું વિચારતો હતો કે જો આમાં 25-26 લોકો છે, હું કદાચ એક વધારાનો પણ હોઉં. જે વ્યવસ્થાની અંદર રહીને તમે ફીલ ના કરી શકો, અથવા તો એની સેન્સિટિવિટી જે પ્રજાની છે એને તમે સમજીને એને મદદ ન કરી શકો, તો મારા ખ્યાલથી એનાથી દૂર રહેવું એ મને મારો નિર્ણય સાચો લાગે છે, આજે પણ સાચો છે. આપે કીધું કે રાત્રે ફોન આવ્યો, આપે કીધું કે હું જોઈશ, હા કે ના જવાબ નહોતો આપ્યો, પરંતુ સવારે પણ કંઈક ફોન આવ્યો હતો? ના, કોઈ ફોન નથી આવ્યો. કોઈ ફોન સવારે નથી આવ્યો. ઓમ માથુરજીને 1 અઠવાડિયા પહેલાં હું કહી આવ્યો છું કે માથુર સાહેબ, મારે મારા માટે કોઈએ કંઈ ભલામણ કરવાની નથી. એટલે કહી શકાય કે પેલો ટિપિકલ જે સેન્ટેન્સ પોલિટિશિયન્સમાં ચાલતો હોય છે, મારા અંતરાત્માના અવાજને અનુસરીને. મેં નહીં, અંતરાત્માનો આમાં તો બિલકુલ અવાજ જ છે. મેં ત્યારે પણ કહ્યું હતું કે મેં આખી રાત ઉપનિષદો વાંચ્યા છે,
ઇટ ઇઝ નોટ અ સડન ડિસિઝન અને એ કોઈના કહેવાથી પણ નથી લીધો. આ મારો નિર્ણય છે અને મને નિર્ણય લેવાનો અધિકાર છે. હું ક્યારે નિર્ણય લઉં એ પણ મારો અધિકાર છે. સવાલ એ હતો કે આખી જે વ્યવસ્થા બની છે, મેં મારી 35 વર્ષ લગભગ થવા જાય, હું 1975થી વાત કરું તો 30 વર્ષ તો ખરા જ, ખૂબ ઓબ્ઝર્વ કર્યું છે. અને ખૂબ ઓબ્ઝર્વ કર્યા પછી મને પોતાને એમ લાગ્યું છે કે સત્તા આ પ્રકારે મેળવવાથી અથવા આવી વ્યવસ્થાઓ થવાથી પ્રજાનું કલ્યાણ કરી શકાય નહીં. આજે પણ જો મહાગુજરાત જનતા પાર્ટી થકી ભવિષ્યમાં પણ જો હું વ્યવસ્થા પરિવર્તન ન કરી શકું તો મારે આ પાર્ટી બંધ કરી દેવી જોઈએ. ગોરધનભાઈ, છતાં પણ હજી ઘણી વખત ગોરધનભાઈ સૂચક રીતે અમુક વાતો જાહેર નથી કરતા. ના, મારી કોઈ એવી બાબત નથી જે મેં જાહેર ના કરી. આપની પોતાની નહીં, કદાચ અનેકો વાતો જે આપ જાણો છો, પરંતુ ક્યાંક સૂચક. ઘણા લોકો મને તમારા ઇશારામાં હું સમજી જઉં છું. ઘણા લોકો જે બાબત કહે છે એ બાબતમાં મારી પાસે જે કંઈ હતું એમાં બધું આપ્યું છે. મારી પાસે નથી અને લોકો માને છે એ એમનું માનવાનું છે. એમાં રાજકારણ પણ નથી, પોલિટિક્સ પણ નથી. અને જો એવું હોય તો હું એવો ગાંડો માણસ નથી. અને મારી એક આખી પદ્ધતિ જુદી છે. હું એક ગામડામાંથી આવ્યો છું અને શહેરોને પણ જોયા છે, દેશ ફર્યો છું, દુનિયા પણ ફર્યો છું. મેં દુનિયાના દેશોય જોયા છે. એટલે આ બધાની વચ્ચે જાહેર જીવનમાં રહીને સાંજે હું કદાચ 5 જણાને હોસ્પિટલમાં ફોન કરીને રાહત અપાવી શકું તો એ મારો દિવસ સારો. હું કોઈ વિદ્યાર્થીને કે કોઈને મદદ કરી શકું દિવસમાં એકને, મારો દિવસ સારો. હું રાજકારણને જે હાઈપ ઉપર લઈ ગયા છે, આજનું રાજકારણ જે ગ્લેમર બન્યું છે, એનાથી ચેતવવા માંગુ છું. હીરો વર્શિપિંગ યુગ આવ્યો છે. આમાં સામાન્ય માણસ કે જેના 2 છેડા ભેગા નથી થતા એ તો ક્યાંય સેન્ટરમાં છે જ નહીં. બજેટ કાં તો બનાવે છે અમેરિકા, કાં તો કોર્પોરેટ. ગુજરાતમાં બજેટ બનાવે છે ધનપતિઓ, અરબોપતિઓ. તો ધન બળ, બાહુબળ, સત્તા બળ, વિદેશ બળ, આમાં ભારત બળ ક્યાં છે? સામાન્ય માણસનો ક્યાં આમાં અવાજ છે? ગોરધનભાઈ, આ બધા અવાજને બહાર લાવવા માટે જ આપે મહાગુજરાત જનતા પાર્ટી ની સ્થાપના કરી. પ્રયત્નો પણ ખૂબ અથાગ પ્રયત્નો કર્યા છે. એક 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 સેન્ટરમાં સિદ્ધાંતો રાખ્યા, એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જ સતત એવા પ્રયત્નો થયા કે જેના કારણે આ પાર્ટીના મૂળિયા ઊંડા જાય, પાર્ટીના સિદ્ધાંતો લોકો સુધી પહોંચે અને સત્તા પર ફરી એકવાર વિશ્વાસ મૂકે લોકો કે જે ક્યાંક પરિવર્તન આપ માગો છો એ પરિવર્તન માટે આ એક ઓપ્શન પણ આપે આપ્યું. પરંતુ સતત ઓબ્ઝર્વર જે પણ લોકો છે, પોલિટિકલ ઓબ્ઝર્વર, પોલિટિકલ કોલમિસ્ટ, સતત જાણે છે જે લોકો ગુજરાતના રાજકારણને, ગુજરાતના મતદારોને, ગુજરાતના પેટર્નને, વોટિંગ પેટર્નને. જી, આપ પણ ભૂતકાળમાં બોલેલા છો કે ગુજરાતમાં ક્યારે પણ થર્ડ ફ્રન્ટ એ સક્સેસ નથી ગયો. થર્ડ ફ્રન્ટ કરતાં બી રિજનલ પાર્ટી, અને આ ચર્ચા ભૂતકાળમાં પણ ઘણી વખત થઈ ગયેલી છે. આપ પણ બોલેલા છો જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવાહમાં હતા ત્યારે. ના, આજે 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 શું કહેવું છે આપનું કે કેન પીપલ એક્સેપ્ટ રિજનલ પાર્ટી ઇન ગુજરાત? હું આપને કહું એવું હું ક્યારેય બોલ્યો નથી. એ મને ચોક્કસ યાદ છે કે થર્ડ ફ્રન્ટ નથી, ન ચાલે. હું આપને ઉદાહરણ આપું કે જ્યારે સંસ્થા કોંગ્રેસ અને કોંગ્રેસ આઈ બંને હતી ત્યારે બીજેપી તો થર્ડ હતું, એ થર્ડ ચાલ્યું. જ્યારે બીજેપી અને કોંગ્રેસ હતી ત્યારે જનતા દળ ગુજરાત ચીમનભાઈનો એ પણ ચાલ્યો. જ્યારે કોંગ્રેસ અને બાકીના પ્રજા સમાજવાદી હતા ત્યારે ભાઈ કાકાનો સ્વતંત્ર પક્ષ પણ ચાલ્યો. સવાલ એ છે કે તમે પાર્ટી સત્તા માટેની ઉતાવળમાં બનાવો છો કે તમે ફાઉન્ડેશન નાખી રહ્યા છો? જો ફાઉન્ડેશન નાખતા હશો તો એ પાર્ટી ચાલશે. મને ઘણા લોકો એ જ પાર્ટી જેણે બનાવેલી ભૂતકાળમાં એમને પણ હું મળ્યો છું. ઓકે, કે આ ચાલે નહીં ભાઈ, ત્રીજું ગુજરાતમાં કોઈ માને નહીં. ત્યારે મેં કહ્યું ધરતીના પ્રશ્નો છે, આ પ્રશ્ન કોઈ વિદેશના નથી, ગુજરાતના. ધરતીનો ધાવણ ધાવેલા લોકો આ પ્રશ્નોનો ઉકેલ કેમ ના કરે? પ્રશ્નો જમીનના છે, લોકલ છે. તો ધરતીનો નેતા, ધરતીના પ્રશ્નો. આમાં ક્યાં યુરોપ, અમેરિકા, જાપાન, જર્મની, હોલેન્ડ, પોલેન્ડ જવાની જરૂર છે? આપણા પ્રશ્નોને આપણે જાણી શકીએ કે બહાર ના જાણી શકે? હાઈકમાન્ડ દિલ્હીના એરકન્ડિશનમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ
રાજ્યસભામાં બેઠેલો જાણી શકે કે અમારો તાલુકા પંચાયતનો સભ્ય મોટરસાઇકલ લઈને રસ્તામાં જતો જાણી શકે? જમીનના પ્રશ્નોને ઉકેલવા માટે જમીનના નેતા જોઈએ. અને ગડકરીજીએ હમણાં એમના મુંબઈના ભાષણમાં મેં ઓબ્ઝર્વ કર્યું છે કે હવે રિજનલ પાર્ટી વગર આ દેશ ચાલી શકે નહીં, એના સહયોગ વગર. રાષ્ટ્રીય પાર્ટીના લોકો પણ માનવા માંડ્યા છે. મીન્સ કે એવું કહી શકાય કે આટલા બધા લાખો કરોડો રૂપિયાના એમઓયુ સાથે સાથે મતદાર સાથેનું એમઓયુ કરવાનો આપ આટલા વર્ષોથી પ્રયત્ન છે, અને આપને લાગે છે કે થર્ડ ફ્રન્ટ ચાલશે, રિજનલ પાર્ટી ચાલશે? અગેન સમય થયો છે એક વિરામનો, છેલ્લા પાર્ટમાં વાત કરીશું રસપ્રદ વાતો. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. મતદારો સાથેનું એમઓયુ પ્રયત્ન, બધા જ મુદ્દા લઈને એગ્રેસિવ કમ્પેનિંગ, ગોરધનભાઈ ઝડફિયા. ગોરધનભાઈ ઝડફિયાની સાથે તેમના સાથીદારો, જિલ્લા જિલ્લામાં પોતાનું માળખું ઊભું કરવાનો પ્રયાસ, એક સ્પેશિયલ જેમ કહી શકાય કે ગેસ્ટ એપિરિયન્સ તરીકે કેશુભાઈ પટેલ એડ થયા છે. એક તો હું એમઓયુ શબ્દ છે ને એ નથી એટલા માટે સ્વીકારતો, કારણ કે મોદી સાહેબ ના એવું નથી, એનો અર્થ એવો નીકળે છે, ઇટ ઇઝ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. હું એને મેમોરેન્ડમ ઓફ હાર્ટ કહું છું, અમે જે કરવા માંગીએ છીએ તે. અને એમાં ગીવ એન્ડ ટેક કરતાં, ગીવ એન્ડ ટેકની પોલિસી છે એના કરતાં, નફા નુકસાન કરતાં સંતોષ કેટલો છે એને હું પેરામીટર્સ ગણું છું. અને કેશુભાઈ બાકીને બધા સિનિયર નેતાઓ જે રીતે જિંદગીના 50-60 વર્ષો એક પાર્ટીમાં નીચોવ્યા પછી, મારા મનને પણ પ્રશ્ન પૂછું છું, એ બધી કઈ પરિસ્થિતિ એમને અહીંયા સુધી લાવી હશે? તો એક અવાજને, પ્રજાના અવાજને રજૂ કરવાની જો વ્યવસ્થા થઈ જાય, સત્તા આવે ના આવે ગૌણ બાબત છે. ગોરધનભાઈને પોતાને એવું લાગ્યું, મહાગુજરાત જનતા પાર્ટીની થિંક ટેન્કને એવું લાગ્યું કે આપણે કહીએ છે કદાચ એ વાત સીધી લોકો સ્વીકારતા નથી, એટલે કેશુભાઈનો ઉપયોગ પણ ચર્ચા થઈ રહી છે. ના ના, કોઈનો ઉપયોગ આટલા વર્ષોથી મેં, અમે લોકો એ પાર્ટી ચલાવી છે, અમે કોઈની મદદ લેવા ગયા નથી, અમે કોઈને બહાર કાઢવાની જબરદસ્તી પણ નથી કરી. પણ જે પલ્સ, હું તો રોજના ઘણા ગામડા ફરું છું, રોજના 10-15 ગામ પ્રવાસ કરું છું, લોકો સાથે બેસું છું, એમાંથી મને જે પલ્સ આવે છે કે એક બાજુ બીજેપી લોકોના બધા પ્રશ્નોને ઉકેલવામાં નિષ્ફળ ગઈ, કાયદાના વ્યવસ્થાથી માંડીને સામાન્ય માણસનું જીવવું ભારે થયું, અને બીજી બાજુ કોંગ્રેસ, એ રાજા કલમાડી કનીમોજી આખો ચિતાર, પ્રજા જાય તો જાય ક્યાં, કોનું પાત્ર લઈને જાય, કયા પાત્ર પર ભરોસો મૂકે? દેટ્સ વાય એક એમજેપી એક સ્પેશિયલ ચોઈસ મૂકી છે લોકો સામે, વિકલ્પ મૂક્યો છે. છતાં પણ ગોરધનભાઈ, એક મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, અમુક રિજિયનની અંદર જ એમજેપી પોતે પોતાના મૂળિયા ઊંડા કરી શકી છે, આ પણ એક સત્ય છે? આપની વાત સાચી છે કે અમારી બાય એન લાર્જ અમારા 18 જિલ્લોમાં સંગઠન પહોંચ્યું છે પૂરેપૂરું, હજુ 7-8 જિલ્લા પૂરેપૂરું નથી પહોંચ્યું. અને સ્વાભાવિક છે કે એક 125 જૂની પાર્ટી છે, એક 60 જૂની પાર્ટી છે, 4 વર્ષમાં જો અમે 3.5 લાખ પ્રાથમિક સભ્યો બનાવી શકીએ, કાર્યક્રમો કોંગ્રેસ કરતાં પણ પ્રભાવી વિરોધ પક્ષ તરીકે અમે રજૂ કરી શકીએ, લોકાયુક્તની વાત સુધી, દિલ્હીના દરવાજા સુધી એમજેપી લઈ જઈ શકે, ખેડૂતોના ગરીબોના પ્રશ્નોને માથા ઉપર લઈને સંઘર્ષ કરી શકે, હું માનું છું કે આ જે પરિણામ આવ્યું છે, જે પાર્ટીનું એસ્ટાબ્લિશમેન્ટ થયું છે, આટલી બધી ચેલેન્જો વચ્ચે કે શાસનનો સૂર્ય મધ્યાહ્ને તપતો હોય એવા વ્યક્તિનો, ત્યારે અમને ગાંડા ગણવાવાળા પણ ઘણા હતા. હું માનું છું કે જે કંઈ થયું છે એ સંતોષકારક છે, અને હવે 1-2 મહિનામાં જે વ્યાપક ફલક થઈ રહ્યું છે, મને લાગે છે કે થર્ડ ફ્રન્ટ મે નહીં
લોકો કે છે ગુરુદેવ આપે કીધું કે વ્યાપક ફલક તરફ જવા જઈ રહ્યા છો અને કદાચ આવનારા એક બે મહિનામાં એ કદાચ દેખાશે પણ ખરા આપના કાર્યક્રમો દ્વારા પણ હજી પણ લોકોને એક એવી વાત મનમાં લાગે છે કે એમજેપી એ પટેલોની જ પાર્ટી છે ના સતત થતા કાર્યક્રમો કેશુભાઈ જ્યારે પહેલાં જાહેરમાં બોલે છે કે પાટીદારોએ બહુ સહન કર્યું છે હવે ચૂપ રહેવા જેવું નથી જાગો પાટીદારો જાગો ક્યાંક સ્પેસિફિક એક કમ્યુનિટી ની પાર્ટી અથવા તો એમના પ્રશ્નોને વાચાળવા માટેની પાર્ટી એ તરીકે એક છાપ બની હતી ખરી જે હવે ભૂસાઈ છે પહેલેથી નથી હજી પણ છે પહેલેથી નથી બની ક્યાંક સિદ્ધાર્થભાઈ પરમાર રાજકોટમાં પણ અમારા છે કોઈ જગ્યાએ બક્ષીપતના ફકીરભાઈ ચૌહાણ પણ છે બધા મુખ્ય ધરીમાં છે પટેલ તો હું એકલો છું મારી પાર્ટીમાં છતાં પણ સતત કેશુભાઈના આવ્યા પછી પાછલા 3-4 મહિનાની વાત કરીએ તો પોસ્ટર પોલિટિક્સ અને પાટીદાર આ 3 જ ચર્ચામાં રહ્યું છે એ કેશુભાઈનું હું આપણે ઉદાહરણ આપું હું એમની સાથે ખૂબ ફર્યો છું આદિવાસી એરિયામાં જાય ને તો એ માણસે એમ કીધું છે આ માણસની આંખમાં કંઈક છે મારે કરવું છે આજે અમે પ્રશ્નો ઉઠાવીએ છીએ ગરીબોના બીપીએલ કાર્ડના ગરીબોના પ્રશ્નો ઉઠાવીએ છીએ જેમાં કોઈ જાતિ નથી ઉત્તર ગુજરાતના પટેલ અને સૌરાષ્ટ્રના પટેલ અગેઇન કદાચ એમજેપી ને ગોરધનભાઈ ઝડફિયાની એક્સેપ્ટન્સી સૌરાષ્ટ્ર પટેલ કેશુભાઈ આવ્યા છે બટ ઓબ્વિયસ છે અને આપની અત્યાર સુધીની મહેનત સૌરાષ્ટ્ર પટેલમાં કદાચ સ્ટ્રોંગ હોલ્ડ પણ ઉત્તર ગુજરાત પટેલ હજી પણ સ્વીકારતા નથી ઉત્તર ગુજરાતમાં પણ એટલું જ પેનેટ્રેશન છે હું આપને એટલું જ કહું છું કે બે જ 2.5 મહિનાથી વધારે સમય નહીં લાગે ગુજરાતનું આખું પરિવર્તન થતાં કારણ કે અમારા જે મુદ્દા છે યે અમારો એક નેક્સ્ટ સવાલ એ જ હતો કે વોટ આર ધ નેક્સ્ટ એજન્ડાસ ઇમિડિયેટ એજન્ડા કયા છે હમણાં તો જે સંમેલનો અમે જાહેર કર્યા છે તારીખ 10 ભાવનગર પછી 15 જૂનાગઢ 18 રાજકોટ 20 જામનગર 22 વડોદરા 24 સુરત મહેસાણાનું એક મધ્ય અને ગાંધીનગર બાકી છે ને આખા રાજ્યનું એક મોટું ફલક ઓકે લાસ્ટ બે સવાલ એમજેપી કેટલી સીટ્સ ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખશે હું ક્યારનો કહી ચૂક્યો છું કે એમજેપી ઇઝ અ રિયલ થર્ડ ફ્રન્ટ અને 182 પરથી ઉમેદવારો ઊભા હશે એટલું જ નહીં પણ ઇક્વલી ફાઇટ આપતા હશે લાસ્ટ ક્વેશ્ચન કેશુભાઈ પટેલ એમજેપી જોઈન કરે છે કે પછી બિલકુલ કૃષ્ણની જેમ આપને માર્ગદર્શન આપતા રહેશે એ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ક્લિયર થઈ જશે પણ અમારાથી અલગ નહીં હોય અમે એમનાથી અલગ નહીં હોય થેન્ક યુ વેરી મચ ગોરધનભાઈ દર્શક મિત્રો આથી ખાસ મુલાકાત ગોરધનભાઈ ઝડફિયા સાથેની ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી આપશો નમસ્કાર થેન્ક યુ વેરી મચ થેન્ક્સ અ લોટ થેન્ક યુ